ઘરની અંદર છે ને ભાઈ સોફા, ડાઇનિંગ ટેબલ એ ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ છે. તો ગુજરાતની અંદર અત્યારે હું અમદાવાદમાં આવ્યો છું. અમદાવાદની અંદર એક વિશાળ જેમનું ખાલી 22,000 સ્ક્વેર ફૂટ તો ખાલી એમનો શોરૂમ છે, અને હું એમ પણ કહી શકું કે તમને આટલી બધી વિશાળ રેન્જની અંદર કદાચ યુટ્યુબમાં પણ પહેલી વખત જોશો. કમલેશભાઈ, અત્યારે જે સોફા જે અત્યારે ચાલી રહ્યા છે એમાં એક આ વસ્તુ બી ડિફરન્ટ છે. આ વસ્તુ આપણે બહુ જ ઇઝી છે, નાના બાળક પણ આને ખોલી શકે છે, અને કોઈ આની અંદર એવું મિકેનિઝમ નથી કે જે તમારે કંઈક બગડે કે કંઈક ના ખુલે એવું કશું આની અંદર છે નહીં. એટલી ખબર પડે કે આપણા ઘરમાં એવી વસ્તુ રાખવાની કે આમ માણસો જોઈને પૂછવું જોઈએ કે ભાઈ આ લીધું ક્યાંથી. વધારે વાર નહીં કરું, બધી માહિતી મારે તમને આપવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની. ઘરની સજાવટની અંદર છે ને ભાઈ અમુક વસ્તુ તો આપણે જોઈએ જ કે જેમ કે સોફા છે, ડાઇનિંગ ટેબલ છે, પછી બીજી પણ ઘણી બધી વસ્તુ આપણે જરૂર પડતી હોય છે. પણ આપણે માર્કેટમાં જઈને તો આપણી પાસે બહુ લિમિટેડ સ્ટોક હોય છે, કાં તો 4-5 સોફા હોય, કાં તો 8-10 સોફા હોય, એમાંથી તમારે સિલેક્ટ કરવાના. હવે એટલા માટે હું તમારા માટે અમદાવાદની અંદર એક એવા સોફાની અને ડાઇનિંગ ટેબલ માટેની એક દુનિયા ખતરનાક લઈને આવ્યો છું કે જેમનો ખાલી 22,000 સ્ક્વેર ફૂટનો ખાલી એમનો શોરૂમ છે. તો હવે વધારે વાર નહીં કરું, બધી માહિતી મારે તમને આપવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની. છે ને ભાઈ, કંઈક નવું જ હોય આપણા વિડીયોની અંદર, યુનિક જ વસ્તુ જોવા મળશે. તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે નરેશભાઈ, કેમ છો? નરેશભાઈ, હવે આપણે જે ફર્નિચરના શોરૂમમાં આવ્યા છે એ ફર્નિચરના શોરૂમનું નામ કહી દો અને એક્ઝેક્ટ લોકેશન કહી દો કે કોઈને આવવું હોય તો કેવી રીતે આવી શકે. બોપલની અંદર છે અમારું આ સ્વપ્ન સજાવટ ફર્નિચર છે. બોપલમાં અમારે અહીંયા 22 વર્ષ કમ્પ્લીટ આ શોરૂમને થયા. 22 વર્ષ જૂની પહેલી. યસ, 22 યર ઓલ્ડ. એટલે અમદાવાદમાં એવું નથી કે આ નવી ચાલુ થઈ હોય. હા જી, એટલે ટ્રસ્ટેબલ છે. જી જી, બરાબર. અને 22,000 સ્ક્વેર ફૂટનું આ શોરૂમ છે અને ઓલ મેન્યુફેક્ચર અમારું પોતાનું છે. સોફા, ડાઇનિંગ ટેબલ, બેડરૂમ પેકેજ બધું અમે જાતે જ બનાવીએ છીએ. અમને બધાની એક પ્રોબ્લેમ બહુ આવે છે, લોકો એવું કહેતા હોય છે કે કમલેશભાઈ કે સોફા હોય છે ને તો 8-10 સોફા હોય છે, કારણ કે શોરૂમ હોય એ પ્રમાણે, કારણ કે બીજી પણ વસ્તુ રાખવાની હોય લોકો. પણ તમારી પાસે તો સોફા એક બે ની પણ કેટલાય પ્રકારના અલગ અલગ સોફા છે કે જે ઓછા પૈસાથી લઈને અને તમે કયો એ પ્રકારના સોફા પણ મળી જશે. ડાઇનિંગ ટેબલ આપણા બજેટથી લઈને બજેટ બહારના પણ મળી જાય છે. કોઈ પણ તમારી પાસે તો ખજાનો પડ્યો છે આખો. જી, અને માર્કેટમાં જે ચાલતું હોય ને એ ખાસ કહેજો, કારણ કે તમારી પાસે રેન્જ એટલી બધી છે ને, એટલે મારે કયા લઉં કયા ન લઉં. હવે મને તો સૌથી બેસ્ટ આ બહુ ગમ્યું હતું. આ સેન્ટર ટેબલ છે અને 2-in-1 છે. આને 2-in-1 કહેવાય આપણે, બરાબર, કે ભાઈ જરૂર હોય તો જ આને ખોલવાની છે. બાકી જગ્યાનો અત્યારે અભાવ એટલો બધો ચાલી રહ્યો છે, મોટા ટેબલોની જરૂર હોય છે અને મોટા ટેબલો ઘરમાં મૂકી નથી શકાતા, બરાબર. એના માટે જ અત્યારે આ વસ્તુ છે. અત્યારે જો આને ક્લોઝ કર્યું આપણે, એટલે નાની થઈ ગઈ, જગ્યા પણ થઈ ગઈ. હા, અને કોઈ મહેમાન આવ્યું એટલે ચા નાસ્તો આપણે ઘડી મૂકવું હોય અથવા જમવું હોય તોય પણ લગભગ આમાં થઈ જાય. જી 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 જી, એટલે બહુ સરસ અત્યારે આ ચાલે છે. આ બાજુ એનું ડ્રોવર પણ આપ્યું છે. હા, હાજી હાજી, આ એનું. અચ્છા, એટલે આમાં બધી વસ્તુ પણ આવી મૂકાય એમ. અને હવે આવા લોકો બહુ પસંદ કરે કે આ ખૂણા વગર. હા, હવે કેવું છે કે રૂમ ની અંદર હવે સી ટાઈપ સોફા આપણે મૂકવાના હોય. અચ્છા, હવે એમાં બંને બાજુ પોળાઈ વાળા સોફા થી રૂમ આમ સાંકડો થઈ જાય. એના માટે અત્યારે આ બેકલેસ બહુ જ સરસ ચાલી રહ્યો છે. હા, બહુ વધારે ચાલી રહ્યું છે. અને 7 સીટ છે, તમે જોઈ રહ્યા છો. બહુ ઓછી જગ્યામાં 7 સીટ એડજસ્ટ થાય છે. પછી આ એક સોફા છે, તમે જુઓ આમ તમને બહુ બલ્કી નહીં લાગે. અને બ્રાન્ડ વસ્તુ છે આ બી. ફોર્મ બધું આપણે કરલોનું જ અમે વાપરીએ છીએ. અંદર સ્ટ્રક્ચર બધું સાગનું વાપરીએ છીએ, ઘાના સાગ જ વાપરીએ છીએ. અને પ્લાય જે અંદર વપરાય છે એ બી 18 mm પ્લાય વાપરીએ છીએ. સોફાની કઈ ગેરંટી બેરંટી આવે કે ન આવે? યસ, દરેકની અમે આપીએ છીએ, 5 યરની આપીએ છીએ. વુડનનું તો આમાં તમારે ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ વુડનમાં થવાનું જ નથી. અચ્છા, ગાદીના હિસાબે અમે 5 યર વોરંટી એમાં આપતા હોઈએ છીએ. બાકી કોઈ સર્વિસની અમારે સોફામાં જરૂરિયાત પડતી નથી એમ. કે બંગલો બનાવવાનો, તમારે બંગલો બનાવવાનો છે, હું તો પ્રાર્થના કરું કે તમારા પણ બધાના, મારી પહેલા બંગલા તમારા થવા જોઈએ. અને આવા બધા ફર્નિચર ની આપણે યાર સાચું કહું ને, સોફા આપણા ઘરમાં હોય ને યાર મજા અલગ છે. મારા ઘરમાં સોફો નથી, મારે મસ્તીનો આખું મેલ બનાવવો છે, બંગલો બનાવવો છે. એની અંદર ફર્નિચરમાં મારી અહીંયાથી જ લઈ જશે, ગેરંટી સાથે કહું છું. હા, 1 BHK અને 2 BHK વાળાઓને પોસાય એ રેન્જના બી છે આપણી પાસે સોફા. હા,
આની કિંમત છે તમારે? આ 30,000 થી શરૂઆત થઈ છે આ સોફા. અચ્છા. હા, 5-સીટર આવે અને માપ મુજબ બી બનાવીને આપીએ છીએ. કલરનું બી તમને ચોઈસ મળે આમાં કે ભાઈ કલર તમારે કયા કરવા છે. આ શું છે? હા, અત્યારે એવો ટ્રેન્ડ એક ચાલી રહ્યો છે કે સોફાની જોડે એક ખુરશી કે બે ખુરશી જગ્યાના અનુકૂળ લોકો મૂકે છે. સોલો ચેર કહેવાય. હાજી, મેચિંગ ના હોય તો એ ચાલે? ના, અત્યારે મેચિંગ વગર જ બધું ચાલી રહ્યું છે કહેવાનું. યસ, કેમ કે સોફાની આની હાઇલાઇટ અલગથી થવી જોઈએ ચેરની, એટલે લોકો બધા મૂકે છે. ઘણી બધી તમે જોશો અમારા. હા હા, આવી રીતના ને? હા જી, હા જી. પણ સોફાની અત્યારે લિવિંગ રૂમ ની અંદર તમે આ વસ્તુ મૂકવાનો અત્યારે ટ્રેન્ડ બહુ સારો ચાલી રહ્યો છે. 38,500 રિવોલ્વિંગ છે. તમે બેસો એટલે થાક ઉતરી જાય આમાં. ગોળ ગોળ ફરવાની બહુ મજા. હાજી હાજી. પછી આ એક ચેર છે અમારે સિનિયર સિટીઝન જે હોય છે એ લોકો માટે બહુ જ સરસ ચેર છે. હે, રોકી ના જાય? ના, જરાય નહીં. બધી ગાના સાગમાં બનાવેલી મટીરિયલ આપણું પોતાનું છે બધું. હા, જુઓ તમે. અને આમ બેઠા હોય તો આમ પ્રીમિયમ લાગે. હા, કંઈક આમ. નરેશભાઈ, સૌથી સોફાની અંદર મને કંઈક આ બહુ પ્રીમિયમ લાગે છે. હા, અને જોઈને પણ આમ લાગે છે કે નહીં ખરેખર આ સોફા આપણા ઘરમાં રાખ્યા હોય તો આપણા ઘરની શોભા વધારી શકે. આપ બેસો જરા આની ઉપર એકવાર જુઓ. આ જે સોફા છે ને એ હાઇટેડ માટે બહુ સરસ છે. બેકની હાઇટ વધારવા માટે આ જે મિકેનિઝમ એક આપેલું છે એને અપ કરી શકો છો. અલગ અલગ સ્ટેપ હોય છે અને થોડા તમે ફ્રી બેસશો એટલે તમારું માથું પણ લાગશે આમાં. એકદમ તમે કમ્ફર્ટ આમાં બેસી શકો છો. યસ, એટલે આ સોફા પણ તમે જોશો કે કેટલા કમ્ફર્ટ છે અને લાગે પ્રીમિયમ. યસ, એટલી ખબર પડે કે આપણા ઘરમાં એવી વસ્તુ રાખવાની કે આમ માણસો જોઈને પૂછવું જોઈએ કે ભાઈ આ લીધું ક્યાંથી તમે. એક તો આ જે વસ્તુ છે એ પણ બહુ સરસ ચાલી રહી છે. લોન્જર ટાઈપ દરેક મોડલમાં તમે જે પણ સોફા આપણે જોયા છે એમાં આ લોન્જરનો કોન્સેપ્ટ બહુ સરસ ચાલી રહ્યો છે. હા, એક માણસ આની ઉપર આરામથી સૂઈ શકે દિવસે. તમે સામે જો ટીવી હોય તો આની ઉપર તમે પગ લાંબા કરીને રિલેક્સ બેસીને અને ટીવીને બધું જોઈ શકો છો તમે. આને પછી ઓલા કંઈક સોફા આપણે ખબર તમારી પાસે એવા સોફા ખરા? હા હા હા, સોફા કમ બેડ થઈ જાય છે. કોઈ મહેમાન આવે તો બેહાડવાના, પછી યસ યસ યસ, જગ્યા ન હોય તો હુવાની પણ એમાં વ્યવસ્થા થઈ જાય. હા, આજી આવો કમલેશભાઈ, તમને સરસ બતાવું. કમલેશભાઈ, અત્યારે જે સોફા જે અત્યારે ચાલી રહ્યા છે એમાં એક આ વસ્તુ બી ડિફરન્ટ છે કે ભાઈ નાની જગ્યાની અંદર આપણે સોફા કમ બેડ જો મૂકીએ આપણે તો સુવાના પરપઝ માટે બહુ જ બેસ્ટ વસ્તુ છે આ. અચ્છા. હા, અને બહુ રિલેક્સ આની અંદર બેસાય. સામે જો ટીવી હોય તમારે અને 3-4 જણને બહુ આરામથી બેસવું હોય તો પગ લાંબા કરીને આમાં આ બેસી શકો છો. હા, હવે જુઓ હું તમને આને ખોલીને બતાવું છું અને તમે બેસીને બી જોજો આમાં. આ વસ્તુ આપણે બહુ જ ઇઝી છે, નાના બાળક પણ આને ખોલી શકે છે અને કોઈ આની અંદર એવું મિકેનિઝમ નથી કે જે તમારે કંઈક બગડે કે કંઈક ના ખુલે એવું કશું આની અંદર છે નહીં. હવે તમે આમાં પગ લાંબા કરીને એકદમ રિલેક્સ થઈને બેસો. આ તો ઓફિસમાં ચાલેવા છે, ઓફિસ વાળા તો વધારે લેવાનું પહેલા પસંદ ના કરે. ચિલ્ડ્રન રૂમમાં લોકો અત્યારે આને મૂકે છે, લિવિંગ રૂમમાં અત્યારે આને મૂકે છે, ઓફિસોની અંદર આ મુકાય છે, એટલે તમને દિવસે એકદમ સ્પેસ બહુ સારો મળે આની અંદર. અને પછી પેક કે? હા, આ બસ આના અંદર આપણે ક્લોઝ કરી દેવાનું અને બહુ સરસ છે આ. એકદમ આ ક્લોઝ થઈ બેસવામાં કમ્ફર્ટ ના, કશું જ નહીં આની અંદર. એવી કોઈ સિસ્ટમ નથી કે જે તમારે બગડે. તો પછી આમાં તમારે ઓલા શું કહેવાય, સ્પ્રિંગ કે એવું કંઈ આમાં આવે કે? સ્પ્રિંગ નથી આવતી આમાં, એક કેચી આવે છે લોખંડની અને બહુ જ હેવી આવે છે એ, જે ક્યારેય બગડતી નથી. અચ્છા. હા, અને આની અંદર તમે 6 જણા 7 જણા બેસો આ સોફાને કોઈ પણ ઇફેક્ટ થાય નહીં કે ભાઈ કંઈ દબાઈ ગયું તો બેસી ગયું. આની અંદર અમે સ્ટોરેજ બી આપેલું છે જે તમારે કંઈક બીજો કંઈક સામાન મૂકવો હોય. યસ, તો તમે આમાં અંદર મૂકી શકો છો. આમાં એક જ આવે ને? હા. આમની પાસે 100 થી પણ વધારે તો ખાલી લાઈવ સોફા પેડા છે એમનો. હા જી. અને ડાઇનિંગ ટેબલ તો કેટલા પેડા હશે ભાઈ? 125 જેવા ડાઇનિંગ છે. 125 થી પણ વધારે કદાચ ડાઇનિંગ ટેબલ અહીંયા હાજરમાં મળી જશે. તમે જોઈ લીધું કે જો તમે કદાચ 1 BHK ફ્લેટ લઈ રહ્યા હોય કે 2 BHK હોય 3 BHK હોય તો ટોટલી ફર્નિચર પણ તમે કરી આપો. ટંકી પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કરીએ છીએ. 1 BHK વાળા ટંકી પ્રોજેક્ટ કહેવાય. હા, કે તમારે બધી એજન્સીઓ અમારી પાસે જ હોય છે. કલર તમારે કરાવવો હોય, POP કરાવવું હોય, તમારે કિચનનું બેડરૂમનું કમ્પ્લીટ ફર્નિચર કરાવવું હોય, બધું જ અમે કરીને આપીએ છીએ તમારે. કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય એ? અમારે 1 BHK 1.5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને તમારે 3 BHK 4 BHK જેવું એસ્ટિમેટ કહેવાનો મતલબ. હા, આમાં તો જેટલું ગોડ નાખે એટલું ગળી થાય. લગભગ 50 લાખ માં થઈ જાય આરામથી. મેં એવા લોકો જોયા છે કે 1 BHK માં 50 લાખ રૂપિયા નાખી દીધો ભાઈ.
ડાઇનિંગ એક એવી વસ્તુ છે કે જે અત્યારે મોભા પ્રમાણે દરેકને ઘરમાં જરૂરી જ હોય છે. ભલે આપણે જૂના લોકો છીએ કે ભાઈ નીચે બેસીને જમતા હોઈએ છીએ, પણ ઘરની અંદર ડાઇનિંગ અત્યારે કમ્પલસરી થઈ ગયું છે કહેવાનો મારો મતલબ. પણ બંગલો લઈશ ત્યારે લેવાનું છે, પાકું છે. થઈ જાય નરેશભાઈ બંગલો? હા, બંગલો જલ્દી થશે તમારો, અને અમારે જ ફર્નિચર કરવાનું છે. નરેશભાઈ, આ જે પથ્થર છે કે શું છે? આ કમલેશભાઈ, બહુ સરસ અત્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યા છે. પહેલાં ગ્લાસ ને એ બધા ચાલતા હતા, હવે ગ્લાસોની ઉપરથી હવે લોકો સ્ટોન ઉપર આવી ગયા છે. સ્ટોનની અંદર પણ આ જે છે એ ઇટાલિયન માર્બલ છે. તો આ નહીં, આપણે ઓલું કદાચ શાકનો પીળો કલર કે પછી ગમે કંઈક આમાં પડશે, લીંબુ પડે, ના ડાઘા બગાડ આપણે ના, કશું જ આની ઉપર ડાઘ ના પડે. આ કોટિંગ કરેલા આવે છે, કોટિંગ કરે. હા, આની ઉપર કોઈ પણ તમારો ડાઘ રહેતો નથી એમ કહેવાનું. અચ્છા, ઓલા પથ્થર નથી? હા, પથ્થર ઉપર તમે કોટિંગ કોટિંગ કરેલા, જે ચમક તમે જોઈ રહ્યા છો ને, આ કોટિંગ ની ચમક. પથ્થર ઉપર તો તમે લીંબુ નાખો તો કોઈ ડાઘા તો નહીં. હા, અથાણું પડે ને એ બધા ડાઘ જે છે એ આપણે બીજા આમાં ના પડે, કારણ કે તમે ઉપર કોટિંગ કરેલું, કોટિંગ કરીને જ આવતા હોય છે, એટલે આની મજબૂતાઈ પણ મજબૂતાઈ વધી જાય છે. આ પથ્થરની કિંમત જ ખાલી કેટલા કીધા? 55,000? હા, 55,000, 50 થી 55,000 રૂપિયા તો ખાલી પથ્થર. એમાં અલગ અલગ કલર આવે છે, અલગ અલગ એની ડિઝાઇનો આવે છે. તમે જોશો કે આની 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 ડિઝાઇન આખી અલગ છે. આ સ્ટોન ની ના, કશું જ નહીં આમાં, કમાડો કે હા ના, કશું કશું આમાં થતું નથી. પછી ઓલું તમારી પાસે કે અત્યારે મને અહીં બહુ ગમે છે, ઓલું ગોળ ગોળ આખો આપણે શાક રાખી દીધો. હાલો ભાઈ, અમારા રોનીભાઈ ના બી દીવા બાજુ શાક ગોળ ફેરવી સર્વ કરવા માટેનું જે હોય છે એમાં આ ટાઈપના ડાઇનિંગ અત્યારે હોય છે. બહુ સારા સ્પેસ માટે લોકો આ ચોઈસ કરે છે. મારું પહેલું પસંદ આ છે, મારા બંગલામાં તો આ જ રાખવાનું. આ જે છે એ તમારે કમ્પ્લીટ આ ગોળ ફરે છે આ રીતે, અને હા એ એનું મિકેનિઝમ હજુ લગાવવાનું બાકી જ છે. હા, એટલે આવી સિસ્ટમ તો આ જ, હા આ જ સિસ્ટમ આવે બસ ખાલી. આ સિસ્ટમ મારા આપણા પરમ મિત્ર દિનેશભાઈ દુબઈની અંદર હું ગયો હતો ત્યારે એમના ઘરની અંદર મને જે આ સિસ્ટમ બહુ ગમી હતી, એટલે મેં નક્કી કર્યું કે જ્યારે પણ બંગલો બનાવીશ ને ત્યારે આ જ રાખીશ. નાનું ઘર હોય, જગ્યા નાની હોય, હાજી હાજી, તો એ લોકો માટે અત્યારે 4-seater અત્યારે અમે જે આ બનાવ્યું છે અત્યારે મૂક્યું છે ડિઝાઇન ના. હવે આ 4-seater જે છે એ આપ જોશો કે અહીંયા અમે એક બેન્ચ આપીશ, એટલે આમાં 5 લોકો એડજસ્ટ થઈ શકે છે. હા, અને આ ઓછી જગ્યા રોકે છે. બરાબર બરાબર. અને આ જે સ્ટોન છે એ નાના નાનો સ્ટોન છે 4 જણા માટે. પણ એ બહુ ઇઝી છે, હવે પ્રોસેસ અહીંયા થવા માંડી છે, આપણે કરીને આપીએ છીએ એમને, એટલે પાછું નવું નવું થઈ જાય. હવે મારા તો દેશ વિદેશમાં લોકો જોવે છે, આ વિડીયો જોતા હોય છે. અમદાવાદ આવી શકો ને એમની પાસે સમય પણ નથી, અને આવી પણ ન શકે, તો એ લોકોને ઘર બેઠા તમે પહોંચાડી શકો કે ના પહોંચાડી શકો? કે વિડીયોમાં ચલો આ જોયું એને અને આ કોઈને ગમી ગયું, ભાઈ કમલેશભાઈ જે જોયું હતું કે મને એ ગમી ગયું છે, તો એ ઘર બેઠા એ લોકોને ફર્નિચર પહોંચી જશે કે નહીં પહોંચે? કમલેશભાઈ, 100% અમે પહોંચાડીએ છીએ અહીંથી. પેકિંગ ને બધું એવું સરસ અમે કરીને આપીએ છીએ કે જે ટ્રાન્સપોર્ટમાં કોઈ તકલીફ ના પડે, અને એમને ત્યાં જે બી જગ્યાએ પહોંચાડવાનું હશે બધી સુવિધા અહીંથી અમે કરીને આપીએ છીએ. તો તમે કેવી રીતના પહોંચાડશો એનું થોડુંક મને માહિતી? એમની પાસે તમે ફોટા કે તમે મોકલો કે શું કરો? યસ, હમણાં તમને એક નાની એક લાસ્ટ દિવાળી પહેલા અમે અહીંથી જર્મની વોર્ડ્રોપ ને બધા મોકલેલા છે. જર્મની ઇન્ડિયા બાદ? યસ યસ. અહીંના એક સરજી જે છે ત્યાં ગયેલા છે જોબ માટે, અને એમણે કહ્યું કે મારે તમારું ફર્નિચર ક્યાં લઈ જવું છે. આપણે ઇન્ડિયા વાળા જર્મનીથી ફર્નિચર મંગાવ્યું અને આપણે અહીંથી ત્યાં ગયા, અહીંથી ત્યાં ફર્નિચર અમે મોકલ્યું. કમલેશભાઈ, અહીંથી અમે એવું પેકિંગ કરીને કમ્પ્લીટ એની અંદર બધું એવું લખીને અમે આપ્યું કે કઈ રીતે એને ફિટિંગ કરવું તમારે, અને જાતે ફિટિંગ કરી શકે એવી અમે સુવિધા અંદર કરી આપી એમને. બહુ જીજી વિડિયો લાવી એમણે બતાવ્યો, અને મેં એમને બધું સજેસ્ટ કર્યું તે એમણે જાતે ફિટ કરી નાખ્યું. લો, કોઈ મિસ્ત્રી બેસ્ટ મુમેન્ટ હશે ને, કદાચ ₹100 ફર્નિચર વેચાશે, પણ ઈ ફર્નિચર ની વેલ્યુ તમારા માટે બહુ બહુ બહુ. એટલે અમે આ રીતે બધે જગ્યાએ અમે પ્રોવાઇડ કરીએ છીએ. તો તમે પણ ઘર બેઠા આ જેટલા પણ ફર્નિચર તમે જે જોઈ રહ્યા છો કે અમારાથી જેટલા વિડીયોમાં બતાવી શકે એટલા બતાવી રહ્યા છે, કારણ કે એમની પાસે રેન્જ જ એટલી છે કે આ તો ખાલી તમે વિચાર કરો કે 22,000 square foot એમની પાસે આટલી જગ્યામાં બધું તે બધી ભરતી થશે, કે દાખલા તરીકે કોઈ પણ તમે ફર્નિચર કરાવેલું હોય તો ભાઈ મારે આ
રાજગીરી સોફા મારે આવી ડિઝાઇન જ ગમે છે, તો એવી પણ ડિઝાઇન સેમ અમે કરી આપીએ, સેમ કરી આપીએ. કારણ કે તમારું જ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને ક્વોલિટી બી અમે બેસ્ટ વાપરીએ છીએ. શાકમાં જ વાપરીએ છીએ, બધું ઘાના શાક વાપરીએ છીએ, કરલોનનું ફોર્મ વાપરીએ છીએ, સ્ટિચિંગ તમે જોશો કાપડ બી બ્રાન્ડ કંપનીના જ આપણી પાસે હોય છે, એટલે ક્યારે કોઈ તકલીફ પડે નહીં. તો તમારી પાસે કોણ કોણ આવી શકે? દાખલા તરીકે હોટલ વાળા છે, એ લોકો પણ તમારો કોન્ટેક્ટ કરી શકે? હા, હોટલ વાળાઓ બી જે છે ઘણા, હમણાં જ અહીંયા બહાર એક મોટી બની હતી ત્યાં અમારે હમણાં 350 ચેરો અહીંથી અમારી ફિનિશિંગ જોઈને એ લોકો લઈ ગયા કે તમારી ચેરનું ફિનિશિંગ બહુ સરસ છે. ખાલી ચેર પણ તમે આપી શકો? હા, એક આપી શકીએ છીએ. તો આમની પાસે તમે ખાલી એવું નથી કે તમે ખાલી આ ડાઇનિંગ ટેબલ જ લઈ જઈ શકો, તમને ચેર ગમે છે, ખુરશી ગમે છે, તો તમારા હોટલને પણ કંઈક નવી અને હાઈટેક કરવી હોય અને અપગ્રેડ તમારે થવું હોય તો તમે એમની સાથે કોન્ટેક્ટ મારી શકો છો. એમના નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે નંબર આવી રહ્યો છે, કોન્ટેક કરો. હજુ પણ તમારી પાસે કંઈ બાકી રહ્યું કે પૂરું થઈ ગયું? ના, હજુ ઘણું બધું છે, હજુ ઘણું બધું. તમે આખો વિડીયો જો, ભલે લાંબો છે પણ મજા તમને બહુ આવશે. અને આ છે ટીવી યુનિટ. હા કમલેશભાઈ, આ જે છે આ વોલને એકોર્ડિંગ ત્યાંના માપ મુજબ અમે બનાવીને આપીએ છીએ. આ ઘણાને 5 ફૂટ જગ્યા હોય, ઘણાને 6 ફૂટ જગ્યા હોય, એ મુજબનું. આમાં તમે 55-60 ઇંચ સુધીનો ટીવી તમે આની ઉપર વોલ માઉન્ટ કરી શકો છો. હવે આ બધી ડિફરન્ટ ડિઝાઇનો હોય છે, કલર ઓપ્શન બી આમાં ઘણા મળતા હોય છે અને અમે એ કરીને આપીએ છીએ. આમાં સરસ એક સેન્ટર ટેબલ બી બતાવું છું, બહુ સરસ સેન્ટર ટેબલ છે. જુઓ તમે, તિરંગા ટાઈપ લાગે. આ તિરંગા ટાઈપ છે, અમારા ભારતની એક નિશાની છે આ, કે જે લોકો ગર્વ કરે છે કે ના, ભારતની છે આ વસ્તુ. સૌથી વધારે એમની પણ રિક્વાયરમેન્ટ હોય છે. અહીંયા ગામડાઓની ગરાગી બહુ સારી છે, કેમ કે આટલો મોટો શોરૂમ વિશાળ જે છે એટલે રેન્જ મળી જાય. હા, રેન્જ બધી મળી જાય, બજેટ પણ મળી જાય. દાખલા તરીકે કોઈ આપણા બજેટમાં કરવું હોય કામ તો એ પણ થઈ. હા હા, બહુ જ આરામ છે. હવે તમે જોશો કે આ જે બેડરૂમ પેકેજ છે આપણે અત્યારે આવું વધારે ચાલે. હા, અત્યારે સૌથી વધારે ચાલે. આ પ્રોફાઇલ શટર છે કમ્પ્લીટ, આ સેન્ચ્યુરી પ્લાયમાં જ આપણે બનાવેલા છે. બેસ્ટ ક્વોલિટી, જે ઘરે બેસીને જે બનાવતા હોય છે એ જ મટીરિયલમાં પ્રોફાઇલ શટર છે. ટપન ગ્લાસ આપણે આપેલા છે, આની ઉપર જે ગ્લાસ છે એ સનમાઇકાને આપણે મેચિંગ કરેલું છે. અને કિંગ સાઇઝ બેડ છે. તો આપણે આ બધા તમે ફર્નિચર જે જોઈ રહ્યા છો ને એ તમારા ઘર મુજબ જે કલર કર્યો હોય અથવા તમારા ફર્નિચર મુજબ પણ તમને લોકો કરી આપશે, કસ્ટમાઇઝ થઈ જાય ને? કસ્ટમાઇઝ કરી નાખી. પછી આ નાના છોકરાઓ માટેનું બેડ, અલગ અલગ બેડ રાખેલા છે. હા, આ પેરેન્ટ્સ રૂમમાં બી ચાલે અને ચિલ્ડ્રનને અલગ અલગ સુવા માટેની બહુ સરસ સુવિધા આપેલી છે. આને આપણે ક્લોઝ બી કરી શકીએ છીએ. આ સેન્ટર ટેબલ અહીંથી નીકળે એટલે આ બેડ જે છે એ ક્લોઝ પણ થઈ જાય. અચ્છા, હાજી, એ રીતનું બનાવ્યું છે આ ડિઝાઇન સરસ. હા, આપ જોશો કે ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિને કંઈ લેવું હોય આપણે ભાઈ 50-55 હજારમાં પેકેજ જોતા હોય એ પણ આપણી પાસે અવેલેબલ હોય છે. પણ સારી ક્વોલિટી? હા, બહુ સારી ક્વોલિટી, બહુ સારી ક્વોલિટી. અત્યારે એમાં ડિઝાઇનો પણ ઘણી સારી સારી હોય છે. અહીંયા આવે એટલે તમારું ખરેખર આપણે વિચારતા કરી મૂકશે કે ભાઈ એ આપણને એવું હોય છે મગજની અંદર કે ભાઈ એક બે ડિઝાઇન હશે, પણ સાહેબ જ્યારે તમે આવશો ને અંદર એકવાર એટલે એમ કહી દેશો ભાઈ અહીં તો ખજાનો જ પડ્યો છે. કારણ કે આ તો હજુ સેમ્પલ છે, એમની પાસે તો કેટલો કે બનાવેલા છે કે તમે ખાલી અવાજ કરો કે મારે કેવી ડિઝાઇન જોઈએ, બધી ડિઝાઇન મળી જશે ભાઈ. હવે તો લગભગ પૂરું થઈ ગયું. હા બસ, સરસ પેકેજ હજુ એક બે છે, એકવાર જુઓ. હાલો દેખાડી દીધી, આવતા રહ્યો ભાઈ. આ પણ અત્યારે બેસ્ટ ડિઝાઇન ચાલી રહી છે. બેડ પણ ફૂલ્લી હાઇડ્રોલિક અમે આપીએ છીએ અને સ્લાઇડર કબાટ અત્યારે મેક્સિમમ ચાલે છે, કેમ કે રૂમો હવે બગડતા નથી. હા ના, હવે બગડતા નથી. રૂમોની સાઇઝ હવે નાની થઈ ગઈ છે એટલે આ સ્લાઇડર બગડી જતા હતા. સ્લાઇડર જે આવતો હતો, હા ના, હવે બગડી જતા, એની ચેન બોલી ખરાબ થઈ જતી નું. યસ યસ, હવે બધા એવી બધા આવી ગયા છે, બહુ થતું નથી. બહુ એવી બહુ સરસ અત્યારે મિકેનિઝમો ચાલે છે. તો આ તું એમની પાસે આટલો બધો ખજાનો, હજુ તમે ખાલી રૂબરૂ આવજો, ઘણી બધી માહિતી બાકી રહી ગયું હોય તો તમે એમને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બાકી મળીશ નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે કે મળશું ગામ ગી નહીં મળે આ મેં કરણ તે દિયા ધરતી દક્ષી હરિયમ તસ્ય જય માતા દી જય ગુરુ જી મૂલ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. ખાસ એક વિશેષ સૂચના છે કે આ વિડીયો આજની તારીખની અંદર તમને કહી દઉં કે 3 તારીખ 5મો મહિનો 2023ની અંદર આ વિડીયો બનેલો છે, એટલે પછી કદાચ 1 વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ પછી પણ તમે જો વિડીયો જોતા હશો તો ભાવ વધઘટ રહેશે. અમે તમને કહી રહ્યા છે અત્યારના ભાવ પ્રમાણે કહી રહ્યા છે, કારણ કે આ તો
હા, ફર્નિચરમાં શું વધઘટ રહેતી હોય છે. યસ, આજે વધી જાય ને કાલે ઘટી જાય. ઘટી જાય પણ ઘટવાનું નામ નહીં.